નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારા YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે માવઠાના વરસાદ વિશે. જી હા મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર માવઠા રૂપી વરસાદની આફત દેખાઈ રહી છે. તો હવે સ્થિતિ સ્પષ્ટ થતી જોવા મળી રહી છે અને માવઠાની સૌથી વધુ અસર કયા વિસ્તારમાં જોવા મળી શકે છે અને કયા વિસ્તારોને રાહત મળી શકે છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી અને ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, ખાસ કરીને આપણે 2 દિવસ અગાઉ અપડેટ આપી હતી અને શક્યતા વ્યક્ત કરી હતી તેમ પ્રમાણે જ લગભગ માવઠારૂપી વરસાદની અસર જોવા મળી શકે છે અને આવતીકાલથી એટલે કે 13 તારીખથી માવઠારૂપી વરસાદની શરૂઆત થશે. અને આપણે અગાઉ કહ્યું હતું તે પ્રમાણે 13, 14 અને 15 આ તારીખ દરમિયાન માવઠાના વરસાદની શરૂઆત ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના, પૂર્વ ગુજરાતના ભાગો તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાંથી થતી જોવા મળશે. એટલે કે આ મુખ્ય 3 દિવસ છે તે દરમિયાન માવઠાનો વરસાદ ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો પૂરતો સીમિત રહેશે. અને ત્યારબાદ એ વરસાદના વિસ્તારો 15 તારીખથી લઈને 20 તારીખ સુધીના સમયગાળા દરમિયાન જે સૌરાષ્ટ્રના ભાગો છે અને કચ્છના ભાગો છે તેમાં શિફ્ટ થશે. એટલે કે પૂરા ગુજરાતના ભાગોમાં માવઠારૂપી વરસાદની અસર જોવા મળી શકે છે. પરંતુ એક રાહતના સમાચાર છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જે પહેલાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી હતી તેના કરતાં વિસ્તારમાં આંશિક ઘટાડો થવાની શક્યતાઓ દેખાય છે અને મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાય છે. એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં એક રાહતના સમાચાર ચોક્કસપણે ગણી શકાય. હા, માવઠું થશે પરંતુ વિસ્તારમાં ઘટાડો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો ખાસ કરીને સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના ભાગોને થાય તેવી શક્યતાઓ રહેલી છે. એમાં ઉત્તર ગુજરાતમાં લગભગ મોટાભાગના જિલ્લાઓમાં આ માવઠાની અસર થશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે જ માવઠાની અસર થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લગભગ મોટાભાગના જિલ્લાઓમાં માવઠારૂપી વરસાદની અસર 13 તારીખથી 20 તારીખ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો છે, એમાં સુરેન્દ્રનગર, મોરબી સાઈડના વિસ્તારો છે, ભાવનગર, અમરેલી છે તેમજ રાજકોટ જિલ્લો છે. આ વિસ્તારમાં માવઠાની અસર જે બીજા સૌરાષ્ટ્રના ભાગો છે તેના કરતાં વધુ જોવા મળી શકે છે. જેમ આપણે ગયા માવઠામાં જોયું તે પ્રકારની પેટર્ન આ માવઠામાં જોવા મળી શકે છે. એટલે છૂટો થયો વરસાદી માહોલ આ વિસ્તારમાં જોવા મળી શકે છે. બાકીના ભાગોમાં સામાન્ય અસર ક્યાં ક્યાં જોવા મળી શકે તેવી શક્યતાઓ અત્યારની સ્થિતિ પ્રમાણે દેખાય છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખાસ કરીને ભુજ છે, ગાંધીધામ, અંજાર, રાપર, ભચાઉ સહિતના જે આ જિલ્લાઓ છે આજુબાજુના વિસ્તારો આટલા વિસ્તારોમાં માવઠાની અસર વધુ જોવા મળે તેવી શક્યતાઓ દેખાય છે. બાકીના કચ્છના ભાગોમાં આંશિક રાહત મળી શકે છે અને માવઠાથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ખાસ કરીને કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 15 તારીખથી લઈ અને 20 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ઝાકળ વરસાદનું પ્રમાણ પણ જોવા મળી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં. તો આ એક મહત્વપૂર્ણ અપડેટ છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની સૌથી વધુ અસર રહેશે. ત્યારબાદ મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોને માવઠું અસર કરતા રહેશે અને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં છૂટાછવાયા વિસ્તારમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આવતીકાલથી જે આપણી ડેઇલી અપડેટ આવતી હોય છે માવઠાના વરસાદની કે કયા વિસ્તારમાં કયા જિલ્લામાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે તે બાબતની અપડેટ પણ સમય મળશે તો આપવામાં આવશે. તો આવતીકાલથી માવઠાની શરૂઆત છૂટાછવાયા વિસ્તારોથી થશે અને ત્યારબાદ ધીમે ધીમે વધારો થતો જોવા મળી શકે છે. તો ખાસ કોઈ મોટું નથી, આપણે અગાઉ 2 દિવસ પહેલાં અપડેટ આપી હતી તે પ્રમાણે જ લગભગ છે. પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આંશિક રાહત મળશે અને 13 થી 15માં ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શરૂઆત થશે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં તેની અસર જોવા મળશે. આભાર.